નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. હેલ્થ પ્લસ કાર્યક્રમમાં આજે કોરોના વાયરસ વિશે કંઈક વાતો કરશું. અમારી સાથે આજે સુરતના એક પ્રસિદ્ધ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ ડૉક્ટર કે રાજગોપાલન અમારી સાથે અહીં જોડાયા છે. તો સ્વાગત કરીએ છીએ સર આપનું, અને આજે એમની સાથે એમનું જે જ્ઞાન છે એનું આદાન પ્રદાન આપણે કરશું, સમજીશું કે કોરોના વિશે એમનું જે નોલેજ છે, એમનું જે ઓપિનિયન છે, અને જે પરિસ્થિતિ વણસી છે આજે આ શહેરમાં, દેશમાં અને વિદેશમાં, એના વિશે થોડી વાતચીત કરીશું. તો ડૉક્ટર રાજગોપાલ, મારો પહેલો પ્રશ્ન એ કે જે સામાન્ય પ્રશ્ન છે અને બધા જાણે છે, પણ એ છતાં એકવાર ફરી, કારણ કે આ વસ્તુ લોકોને વારંવાર કહીને આપણે સમજાવવું બહુ જરૂરી છે કોરોના વિશે, કારણ કે જો તકેદારીઓ નહીં રાખશું હમણાં તો આગળ જઈને પરિસ્થિતિ હજુ પણ ખરાબ થઈ શકે છે. તો પહેલો મારો પ્રશ્ન કે કોરોના વાયરસ એટલે શું, અને એની આ જે કોરોના વાયરસ, તો આઈ થિંક ઇટ્સ અ ફેમિલી ઓફ વાયરસ, અને એની એક પ્રજાતિ છે, કદાચ એક મ્યુટેટેડ વર્ઝન છે, તો થોડું વિસ્તારમાં અમારા દર્શકોને થોડું સમજાવશો. આભાર મોહનભાઈ, અને નમસ્કાર શ્રોતા મિત્રો. કોવિડ વાયરસ હવે ઘણા બધા લોકો જાણતા થઈ ગયા છે, અને એ કોવિડ વાયરસ એકદમ નવું નથી આપણા માટે. ચાઇનામાં 2003માં પણ એક મહામારી કોવિડ વાયરસની આવેલી હતી, જેને કોરોના વાયરસ આખી એક ફેમિલી છે, એ ફેમિલીના વાયરસ, એક વાયરસ ફેમિલીમાંથી એક વાયરસ છે આ. 2003ની હતી જે મહામારી હતી, તેમાં એનું કારણ હતું. અને હવે આ જે વાયરસ છે COVID-19, જેનું જૂનું નામ છે SARS-CoV-2, કારણ કે 2003માં SARS-CoV-1 આવેલું હતું. હવે આ એક જાતનું પિક્ચરનો બીજો ભાગ છે એવું SARS-CoV-2 છે, જેને અલગ નામ આપવામાં આવ્યું છે કે COVID-19, એટલે કે ન્યૂ કોરોના વાયરસ ડિઝીઝ 2019, કારણ કે એનો શોધ ડિસેમ્બર 2019માં થયો હતો. એટલે આ વાયરસ જે છે એને ઝૂનોટિક ઇન્ફેક્શન કહેવામાં આવે છે. ઝૂનોટિકનું મતલબ સમજીએ તો એવા વાયરસ કે જે પ્રાણીઓમાં જોવા મળે છે, ખાસ કરીને જે વન્ય પ્રાણીઓ છે, વાઇલ્ડ લાઈફ છે, એમાં જોવા મળે છે. અને સામાન્ય રીતે એ વાયરસ આપણામાં નથી આવતા, પણ અમુક જગ્યાએ જે શાકા માંસાહારના જે હેબિટ્સ છે એના લીધે આ વસ્તુ થઈ શકે છે અને થઈ છે. સૌથી જાણીતી જે ઝૂનોટિક ઇન્ફેક્શન છે એ છે એઇડ્સ અથવા તો HIV ઇન્ફેક્શન, જે 1980 કે 1980ના ટાઈમમાં આપણને ખબર છે. સર, આના જે લક્ષણોની જો આપણે વાત કરીએ, સિમ્પટમ્સની વાત કરીએ, તો કોરોના વાયરસમાં જે ફ્લૂના સિમ્પટમ્સ છે, જે વાયરલ ઇન્ફેક્શનના સિમ્પટમ્સ હોય, તો લગભગ એ પ્રમાણે જ હોય છે. એટલે અંદાજ નથી બંધાતો કે આ ખરેખર કોરોના છે કે કોઈ વાયરલ ઇન્ફેક્શન છે. તો કયા સ્ટેજ પર અને કેવી રીતે એ ખબર પડી શકે કે આ સિમ્પટમ્સ ખરેખર જ કોરોના વાયરસના છે? હવે આ બધા જ જે વાયરસીસ છે, ફ્લૂના વાયરસ છે કે કોરોના વાયરસ છે કે અન્ય કોઈ વાયરસ છે, એ સામાન્ય ફ્લૂ કે જેને ઇન્ફ્લુએન્ઝા કહેવામાં આવે છે એ જ પ્રકારના લક્ષણો બધા જ વાયરસમાં જોવા મળે છે. એક આપણે વાત કરીએ કે ઉદાહરણ લઈએ તો આપણને સામાન્ય શરદી જે થાય છે એ પણ ઘણી બધી વાયરસીસથી થાય છે. એમાં રાઇનો વાયરસીસ કરીને મુખ્ય હોય છે, પણ એ એડિનો વાયરસીસથી પણ થઈ શકે છે, પછી એ ઇન્ફ્લુએન્ઝા વાયરસીસથી પણ થઈ શકે છે, અને આ જે કોરોના વાયરસીસની ફેમિલી છે એ ફેમિલીથી પણ થઈ શકે છે. અમુક ફેરફાર છે કે અમુક અંતર છે આ કોરોના વાયરસ અને જે ઇન્ફ્લુએન્ઝા વાયરસના લક્ષણ છે એ બે વચ્ચે. ઇન્ફ્લુએન્ઝા વાયરસથી ફ્લૂ થાય છે, અને ફ્લૂમાં જોવા મળે છે તાવ અને ખાંસી અને માથાનો દુખાવો અને આપણે બહુ જ વીકનેસ કે અશક્તિ આવવી. હવે ફ્લૂ અને આ વાયરસમાં એ ફરક છે કે ફ્લૂમાં જે ખાંસી થાય છે એમાં કફ બહાર નીકળે છે, પણ આની અંદર સૂકી ખાંસી હોય છે. અને ખાસ કરીને એ યાદ રાખવું જરૂરી છે કે જે ખાંસી આખો દિવસ ચાલે, આપણે કોઈ એકાદ બે વખત કોઈ કારણસર ખાંસી ખાઈએ તો એનાથી ગભરાવાની જરૂર નથી, એ લક્ષણ નથી બીમારીનો. પણ જો એ ખાંસી લાંબો ટાઈમ આખો દિવસ ચાલતો હોય અને એની સાથે માથાનો દુખાવો, એની સાથે તાવ, જે વધારે પડતો તાવ હોય છે,
એ જો સામેલ હોય તો પછી આપણે આ કોરોના વાયરસ ઇન્ફેક્શનનો વિચાર કરવો પડે છે. સાહેબ, આપ એક ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ છો, તો આ જે કોવિડ 19ની જ્યારે આપણે વાતો કરી રહ્યા છીએ, મહામારીની વાતો કરી રહ્યા છે, તો એમાં પાચન તંત્રને આની શું અસર પડી શકે એવું તમારું શું ઓપિનિયન? સૌથી પહેલા તો આ વાયરસ ને તમારા શરીરમાં અંદર ઘૂસે છે અને 2 થી લઈને 14 દિવસ સુધીના સમયગાળામાં ગમે ત્યારે આના જે લક્ષણ છે, જે સિમ્પટમ છે એ જોવા મળશે. નોર્મલી એટલે સરાસર અરાઉન્ડ 5 દિવસના અંતરે આ સિમ્પટમ્સ જોવા મળે છે. પહેલાં એવું હું વિચારતો હતો કે આ બીમારીને મારા સ્પેશિયાલિટી એટલે કે ગેસ્ટ્રોએન્ટરોલોજી સાથે કંઈ બહુ ખાસ લેવા દેવા નથી, પણ પછીથી પેશન્ટની સ્ટડીઝ કરીને એવું જાણવા મળ્યું કે 5મા દિવસ કે 6ઠ્ઠા દિવસ 5મા દિવસથી લઈને લગભગ 8 દિવસ સુધી ઝાડા થઈ શકે છે, ડાયરિયા થઈ શકે છે, અને એના પછી પણ ઝાડા ઓછા થઈ જાય પછી પણ પેટમાં અમુક ગડબડ કે લક્ષણો હોઈ શકે છે. એટલે તમારું માનવું છે કે આ ફેફસા સિવાય પાચનતંત્ર કે પાચન ક્રિયાને પણ અસર કરી શકે છે? હા, પાચનતંત્રને બી અસર કરી શકે છે અને બીજા પણ જે સિસ્ટમ્સ છે જેમ કે હાર્ટ છે એ બધાને પણ એફેક્ટ કરી શકે છે. હાર્ટમાં એ માયોકાર્ડાઇટિસ કરીને કરે છે અને આપણે એ જાણવાનું બહુ જરૂરી છે કે આ તદ્દન નવી વાયરસ છે અને આપણને ખાલી ડિસેમ્બર 2019માં આનો ખ્યાલ આવ્યો છે. એટલે જેમ જેમ સમય થશે, જેમ વધારે કેસીસ જોવાશે, ત્યારે વધારે આપણને આ લક્ષણોનો ખ્યાલ આવશે. સાહેબ, આપણે મહામારીની આપણે જે વાત કરી રહ્યા છીએ તેમાં એનું કોઝ અને એના કારણો અને એ કેવી રીતે ફેલાય છે એના એની વિશેષતા શું છે એ ઉજાગર કરો અમારો દર્શક. મહામારી એટલે કે પેન્ડેમિક શબ્દ ઇંગ્લિશમાં વપરાયો છે. એના કરતાં જો ઓછા લોકોને જો અસર થતી હોય તો એપિડેમિક કહેવામાં આવે છે, અને અમુક જ શહેર કે ગામમાં જો થતું હોય તો એને આઉટબ્રેક કહેવામાં આવે છે. હવે આ વાયરસ જે છે તે બહુ સહેલી રીતે ફેલાઈ શકે છે. એનું કારણ એક જ છે કે જ્યારે વ્યક્તિ ખાંસે છે, છીંકે છે અથવા તો બોલે છે ત્યારે એમના ફેફસામાંથી, એમના ગળામાંથી, નાકમાંથી પેલા જે આપણે સિક્રીશન્સ હોય છે, એ ડ્રોપલેટ્સ હોય છે, તે બહાર આવે છે અને એ સામે વ્યક્તિના કોન્ટેક્ટમાં આવે એટલે એ વ્યક્તિના આ રોગ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આ રીતે જે નોર્મલ હ્યુમન ટુ હ્યુમન ઇન્ટરેક્શન જે થાય છે, દાખલા તરીકે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અમુક લોકોના મોઢામાં તો દેખીતી રીતે થૂંક આવે છે, અમુકમાં દેખીતી રીતે નથી આવતું, પણ છતાં બી એટલે ઇટ્સ પાર્ટ ઓફ નોર્મલ હ્યુમન એક્ટિવિટી, એટલે આમાં ચાન્સીસ વધી જાય છે. એવું સમજાય છે કે સાહેબ, એક પેશન્ટ જે અફેક્ટ થાય છે એને 14 દિવસની અંદર જ ખબર પડી શકે કે ખરેખર એન કોવિડ પોઝિટિવ છે કે નહીં. તો એક સામાન્ય દર્દી જેને ખાંસી, શરદી, ઉધરસ હોય તો એને કયા સ્ટેજ પર જઈને ડૉક્ટરની સાથે કન્સલ્ટ કરવું જોઈએ અને એટલે કયા સ્ટેજ પર એ એગ્રેવેટ થતું હોય છે અને ખબર પડે કે ભાઈ એ ટેસ્ટિંગમાં એન કોવિડ પોઝિટિવ નીકળશે? આપણે વાત કરી તેમ આ જે બીમારીના લક્ષણો છે એ બીજા બધા વાયરસીસમાં પણ જોઈ શકીએ આપણે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે અથવા તો જૂની જે સાર્સ વાયરસ છે, તો આમાં જ્યાં સુધી આપણે કોઈ વ્યક્તિને ટેસ્ટ નહીં કરીએ ત્યાં સુધી આપણને ખ્યાલ નહીં આવશે કે એને કોવિડ-19 છે કે નથી. તો હવે જે પેશન્ટને લક્ષણો હોય એ પેશન્ટને આપણે ટેસ્ટ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે પેશન્ટને કોવિડ વાયરસ છે કે નહીં. આના માટે લક્ષણો શરૂ થાય એના 2 દિવસ અગાઉ અને 14 દિવસ સુધીનો જે ટાઈમ પીરિયડ છે એની અંદર ટેસ્ટિંગ કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ કોવિડ વાયરસ છે. અને ટેસ્ટિંગ માટેના જે ધારાધોરણો છે એ સમયાંતરે નક્કી કરવામાં આવે છે અને ગઈકાલે જ એવું આપણે જાહેર કરવામાં આવ્યું છે કે જે લોકો આપણે જે પેશન્ટ્સના કોવિડ વાયરસના જે કન્ફર્મ્ડ એટલે પ્રમાણિત કેસ છે એમના કોન્ટેક્ટમાં જે લોકો હશે
અને અથવા તો જે ડોક્ટરો કે નર્સ લોકો કામ કરતા હશે અથવા તો જે વ્યક્તિને હાઈ રિસ્ક ગણવામાં આવશે, એટલે કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે અને કોવિડ વાયરસના પેશન્ટના કોન્ટેક્ટમાં હશે, તો એમને એક વખત 5મો દિવસ અને 14 દિવસ વચ્ચે ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે. સર, આમાં જે તમે વાત કરી હાઈ રિસ્ક અને વલનરેબલ પેશન્ટની જો વાત કરીએ, તો એવો કયો વર્ગ છે કે જેમાં આની અસર વધારે વધારે થઈ શકે? બીમારી ખાસ કરીને એ લોકોને વધારે અસર કરે છે કે જેમની ઉંમર 60 કરતાં વધારે છે. જેમ ઉંમર વધશે તેમ એમનો કોમ્પ્લિકેશન થવાનું, એટલે કે ન્યુમોનિયા થવું અથવા તો એમને વધારે સારવારની જરૂર પડવી, પ્રતિકારક શક્તિ ઓછી હોય. વત્તા જે પેશન્ટ લોકોને ડાયાબિટીસ છે, જે લોકોને હાઈપરટેન્શન છે, હાર્ટની બીમારી છે અથવા તો લાંબે ગાળેથી કિડનીની બીમારીથી પીડાય છે અને ડાયાલિસિસ પર છે, અથવા તો અમુક જે દવાઓ છે કે સ્ટીરોઇડ્સ છે અથવા તો અમુક જે દવા છે કે જે રોગપ્રતિકારક શક્તિને દબાવી રાખે છે, ઇવન કેન્સરના જે દર્દી હોય છે અને કીમોથેરાપી ચાલે છે, આવા વ્યક્તિઓને ચાન્સીસ વધી જાય છે કે કોવિડ વાયરસ થાય, અને થાય તો ખરાબ રીતે એનું આપણને ખબર પડે. સર, આને જે તકેદારીઓ જે રાખવાની છે અને પ્રિકોશન્સ જે લેવાના છે અને સાયમલ્ટેનિયસલી એના જે પ્રિવેન્શન માટે, એના માટે એક સામાન્ય માણસે શું કરવું? મોટાભાગના લોકોને હવે તો ખ્યાલ આવી ગયો હશે કે આના માટે તકેદારીઓ કોઈ એક વ્યક્તિ શું લઈ શકે છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જે કહેવામાં આવે છે, એટલે કે એકબીજાથી બને તેટલું 3-4 ફૂટની દૂરી રાખવી મિનિમમ. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમને કહેવામાં આવે કે તમારે ઘરે રહેવાનું છે અને બહાર જવાનું નથી, તો એ સૂચનાનું બરાબર પાલન કરવું. ત્રીજી વસ્તુ છે કે તમે સમયાંતરે 1 કલાકે 2 કલાકે સેનિટાઈઝર અથવા તો પછી સાબુથી તમારો હાથ વ્યવસ્થિત ધોવો જોઈએ. માસ્ક પહેરવાની જરૂર નથી, જે સામાન્ય માણસ છે એને માસ્ક પહેરવાની જરૂર નથી. ફક્ત એ લોકો જે લોકો દર્દીઓને કેર કરે છે અથવા તો કોઈ વ્યક્તિને જો ખાંસી શરદી હોય તો એ વ્યક્તિએ માસ્ક પહેરવું જરૂરી છે, કારણ કે એમનાથી એ ચેપ બીજે ફેલાઈ શકે છે. સાહેબ, આ માસ્કની તમે વાત કરી, સાથે સાથે આપણે સેનિટાઈઝર્સની પણ વાત કરીએ, તો સેનિટાઈઝર્સ બેઝિકલી એટલા મોંઘા છે કે એક સામાન્ય માણસ એને ખરીદી નથી શકતો, તો શું સેનિટાઈઝર જ ઉપાય છે કે નોર્મલ સોપ અને વોટરથી પણ હાથ સારી રીતે ધોએ તો આ જર્મ્સને દૂર કરી શકાય? બંને રીતે આપણે કરી શકીએ છીએ. સેનિટાઈઝર તો અગત્યના છે જ અને સેનિટાઈઝર વપરાશમાં છે. સેનિટાઈઝર વાપરવું બહુ સહેલું છે એટલે લોકોને વધારે ગમતા હશે. ખાસ એમાં ધ્યાન રાખવું કે જે સેનિટાઈઝર તમે વાપરો છો એમાં 60-70% એલ્કોહોલનું પ્રમાણ હોવું જોઈએ, તો જ એનું કામ એ કરી શકે છે. પણ અગત્યની વસ્તુ એ છે કે જો સેનિટાઈઝર ના હોય તો પછી સાબુ અને પાણીથી તમારો હાથ ધોવો તો એટલી જ અસર આવે છે. ઇનફેક્ટ કદાચ થોડીક વધારે અસર આવતી હશે સેનિટાઈઝર કરતાં, એવું અમુક સ્ટડીઝ કહે છે. તો આજે જ્યારે મહામારી આટલી ફેલાઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયાનું માર્કેટ પણ બહુ જ ગરમ છે, તો સોશિયલ મીડિયાની અંદર જે મિથ્સ, જે અફવાઓ જે ફેલાઈ રહી છે, એમાં એ મિથ અને રિયાલિટીમાં શું અંતર છે? હવે સોશિયલ મીડિયામાં અને વોટ્સએપની યુનિવર્સિટીમાં તો ઘણી બધી વાતો ફેલાઈ રહી છે અને દરેક સબ્જેક્ટ પર આમાં ફેલાતી રહેશે. ખાસ વસ્તુ એ આપણે ધ્યાનમાં રાખવું કે જે પ્રમાણિત સ્ત્રોત છે એ જ સ્ત્રોત પરથી આપણે આપણું જ્ઞાન મેળવવું, કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ છે ઇન્ડિયાનું, કે પછી લોકલ ગવર્મેન્ટ્સ છે, કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે અથવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમના જે ગાઈડલાઇન છે, એમના જે સૂચનો છે, એમના જે પરિપત્રોને એ આપણે ફોલો કરીએ. કોઈને જો રસ વધારે હોય તો એ CDC કરીને સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના વેબસાઇટ છે અથવા તો WHOના વેબસાઇટ છે, એના પર જઈને આપણે જોઈ શકીએ છીએ, માહિતી મેળવી શકીએ છીએ. સાહેબ, આપણે ક્વોરન્ટાઇન એક શબ્દ છે જે ઘણા લોકોને કદાચ સમજ ના પડતી હોય, તો ક્વોરન્ટાઇન એમાં હોસ્પિટલ ક્વોરન્ટાઇન અને હાઉસ ક્વોરન્ટાઇન, તો એ બંનેમાં શું અંતર છે?
હોસ્પિટલ ક્વોરન્ટાઇન અને હાઉસ ક્વોરન્ટાઇન. હવે ક્વોરન્ટાઇન જો વ્યવસ્થિત થવાનું હોય તો પછી વ્યક્તિ જો ઘરે ક્વોરન્ટાઇન થતું હોય તો પણ ચાલી શકે છે. ક્વોરન્ટાઇનમાં એક વ્યક્તિએ એના માટેનો એક અલગ રૂમ હોય છે, વ્યક્તિએ એ રૂમમાં જ રહેવું જોઈએ. આઇસોલેશનમાં એમનું જે ખાવાનું પીવાનું છે એ કોઈ બીજી વ્યક્તિ આવીને આપી શકે છે, અને એ વ્યક્તિએ બધી તકેદારી રાખવાની હોય છે. અને 14 દિવસ પૂરા થયા પછી જે કંઈક વસ્તુઓ વપરાય હોય છે એને વ્યવસ્થિત રીતે લોકલ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ એનો નાશ કરવાનો હોય છે. એટલે આ બધી ખાસ, અને એમનું એ જે વસ્તુઓ વાપરે, થાળી છે, કપ છે, એ અન્ય બીજા કપડાં છે, એ બીજા લોકોના કપડાં કે થાળી સાથે મિક્સ થવા નહીં જોઈએ. તો આ મહામારીની કહેર જ્યારે વર્તાઈ રહી છે તો આપણે ખાસ કરીને સુરતની વાત કરીએ, બીજી બધી જગ્યા પર તો જે પરિસ્થિતિ હશે એ તો જોવાઈ જશે, પણ ખાસ કરીને સુરતની જનતાની જે બીક છે કે ભાઈ કદાચ એન કોવિડ પ્રસરે, એટલે પ્રસરી રહ્યું છે, તો એમાં સરકારી તંત્ર, આરોગ્ય તંત્ર જે છે, કોર્પોરેશન છે, એ લોકોની શું તૈયારી છે, અને મેડિકલ ફેટર્નિટીની જો આપણે વાત કરીએ તો એમની આ રોગને પહોંચી વળવા માટે, આ વાયરસને પહોંચી વળવા માટે શું તડામાર તૈયારીઓ છે? આમાં આ તૈયારીઓ તો ચાલુ જ રહે છે, એટલે તૈયારી કરવાનું એક ડાયનામિક પ્રોસેસ હોય છે. ખાસ કરીને આમાં હવે હમણાં હાલના તબક્કે કોઈ હોસ્પિટલ પ્રાઇવેટમાં, કોઈ હોસ્પિટલ પ્રાઇવેટ ક્ષેત્રમાં કોઈ હોસ્પિટલને ફિક્સ કરવામાં નથી આવ્યું. જેટલા કેસીસ છે એ બધા નવી સિવિલ હોસ્પિટલમાં જાય છે, પણ જેમ 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 સિચ્યુએશન ચેન્જ થશે તેમ આના માટે હોસ્પિટલ પણ નક્કી કરવામાં આવશે જે પ્રાઇવેટ ક્ષેત્રમાં છે. વત્તા જે કંઈક ઇક્વિપમેન્ટની જરૂર પડશે એ ઇક્વિપમેન્ટનો એ પરચેઝને પણ, જેમ છે માસ્ક છે, વેન્ટિલેટર છે, સેનિટાઈઝર છે, આ બધી વસ્તુઓ ધીમે ધીમે વધારવામાં આવશે. અને મારા હિસાબે જે ડૉક્ટરો અને હોસ્પિટલોના હિસાબે આપણે જોઈએ તો સુરતમાં હોસ્પિટલોની અછત નથી અને ડૉક્ટરોની પણ અછત નથી, અને મારા ખ્યાલથી ધીમે ધીમે આપણે આના માટે સશક્ત બનાવી શકીશું. એઝ અ ડૉક્ટર તમારું શું અંદાજો છે, તમારું શું ઓપિનિયન છે કે આ જે મહામારી જે ફેલાઈ છે એ ભારતમાં અને આપણા શહેરમાં એનો શું આંકડો થઈ શકે એવું છે અને શું દેખાઈ રહ્યું છે તમને? સુરતમાં આના આંકડાઓ હમણાં આગળના આંકડાઓ કેવા રહેશે એ કેવું મુશ્કેલ છે, પણ એક ખાસ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે આજે તો આપણે, એટલે કે 22 તારીખે આપણે જનતા કર્ફ્યુ અમલમાં મૂક્યું અને સારી રીતે અમલમાં મૂક્યું છે, પણ આ ફક્ત એક દિવસની તકેદારીથી જતું રહેવાનું નથી. આના માટે ઓછામાં ઓછા, એટલે કે આ જે હમણાંનો જે તબક્કો છે જેને આપણે ઇંગ્લિશમાં વેવ કહીએ છીએ કે કેસીસ જોવા મળે છે, તો આ તબક્કા માટે ઓછામાં ઓછા 3 મહિના તો જરૂરી થશે. અને એવું અમુક એક્સપર્ટ્સ માને છે કે જૂન જુલાઈ જ્યારે આવશે ત્યારે લગભગ 30 કરોડ કેસ આખા ભારતમાં જોવા મળશે. પણ 30 કરોડનું જે આંકડો છે એનાથી બી જવાની જરૂર નથી, કારણ કે 90% એમાંથી જે છે એમને જે બીમારી થશે તે બહુ જ મામૂલી થશે અને એમાંથી એ લોકો રિકવર થશે અને પાછા નોર્મલ થઈ જશે. પણ આગળ જોવા જઈએ તો હવે આ જે વેવ છે કે જે આપણે માર્ચથી માંડીને જુલાઈ સુધીનું આપણે કહીએ છીએ, એવો જ વેવ કદાચ ઠંડી જ્યારે આવશે ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં ત્યારે પણ જોવા મળશે. આનો જે સચોટ જવાબ છે, જે પાક્કો જવાબ છે, એ 12 થી 18 મહિના સુધી આપણે રાહ જોવી પડશે, જેની અંદર એના માટે વેક્સિન શોધવામાં આવશે અથવા તો કોઈ વ્યવસ્થિત આપણને જે દવાઓ છે એ આપણને જાણવા મળશે. સર, અંતમાં એક આપનો સંદેશ ઈચ્છું છું અમારા દર્શકોને, સુરતની જનતાને. મારો સંદેશ એ છે કે સોશિયલ મીડિયામાં જે અફવાઓ છે એનાથી દૂર રહો. જે પ્રામાણિક સ્ત્રોત છે, જેમ છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે, કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ છે ભારતનો, કે ગુજરાત ગવર્મેન્ટ છે,
એમના જે સૂચનોથી જે સૂચનો આવતા હોય સમયસર, ઇનફેક્ટ ડેલી એમના સૂચનો આવતા હોય છે, અને જે ટીવીના જે ન્યૂઝ ચેનલ્સ છે એના પર પ્રકાશિત થતા જ હોય છે, તો એ સૂચન તમે પાળો, ચુસ્તપણે પાળો. અને આ વસ્તુને લાઇટલી લેવાની નથી, બને તેટલું સિરિયસલી લેવાનું છે. એટ ધ સેમ ટાઈમ આમાં એકદમ ગભરાઈ જવાની પણ જરૂર નથી, એલર્ટ રહેવાની જરૂરી છે પણ ગભરાવાની જરૂર નથી. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટર કે રાજગોપાલ. એમની સાથે ઘણી સુંદર મજાની વાતો કરી અને એમને જે જ્ઞાનનો ભંડાર હતો તેનો આપણે લાભ લીધો. તો હેલ્પલસનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી ઉપસ્થિત થઈશું આપની સમક્ષ એક નવા હેલ્પલસ કાર્યક્રમમાં એક નવા ડૉક્ટર સાથે. ત્યાં સુધી નમસ્કાર. આભાર.